આપણે જોરદાર તાળીઓથી સન્માનીય વડાપ્રધાન શ્રીને આવકારીએ, એનો સ્વાગત અભિવાદન કરીએ. માનનીય વડાપ્રધાન શ્રીને મંચસ્થ મહાનુભાવો દ્વારા પુષ્પહાર અને મોમેન્ટો અર્પણ કરી સ્વાગત અભિવાદન કરાશે. હું વિનંતી કરું છું મંત્રી શ્રી જસાભાઈ બારડ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, રાજ્યસભા સાંસદ શ્રી ચુનીભાઈ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મણિબેન રાઠોડ, સંસદીય સચિવ શ્રી જેઠાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, માનની ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર અને પ્રમુખ શ્રી નગરપાલિકા જગદીશભાઈ ફોફંડી, સ્વાગત અભિવાદન સમારોહમાં માનનીય વડાપ્રધાન શ્રીનું પુષ્પહારથી સ્વાગત થઈ રહ્યું છે. સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ થઈ રહ્યું છે. હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને નમ્ર નિવેદન કરું છું કે આપ આપની વાણીથી સૌને લાભાન્વિત કરો. મિત્રો, જોરદાર તાળીઓથી મંચ પર વિરાજમાન ગુજરાત સરકારના મંત્રી ભાઈ શ્રી જસાભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ઝવેરીભાઈ, લોકસભામાં મારા સાથી ભાઈ રાજેશભાઈ, રાજ્યસભામાં અમારા સાથી શ્રી ચુનુભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ
મણીબેન, ધારાસભ્ય ભાઈ શ્રી ગોવિંદભાઈ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી જગદીશભાઈ અને ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો, સોમનાથમાં સવારે 9 વાગે ભેગા થવું અઘરું કામ છે. કોઈ દરિયા કિનારે 12 વાગે પહેલા કઈ ન કરી શકાય, અને તેમ છતાંય આટલી મોટી સંખ્યામાં આપ સ્વાગત સન્માન કરવા માટે આવ્યા, હું આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આમ તમને પણ જરા મજા તો આવતી હશે, આવે છે કે નહીં? ગઈકાલે હું પરમ દિવસે વિશ્વનાથના ચરણોમાં હતો અને આજે સોમનાથના ચરણોમાં છું. અવાજ બરાબર છે ભાઈ? અરે ગુજરાતમાં આવીએ એટલે બધું બરાબર છે. મારું આ સૌભાગ્ય છે, એક તરફ સોમનાથ બાપાના આશીર્વાદ અને બીજી બાજુ કાશી વિશ્વનાથના આશીર્વાદ. એક તરફ વિરાટ સાગર તો બીજી તરફ માં ગંગા, અને એની વચ્ચે આ મહાન ભારતના વિકાસ માટેના સપના લઈને અવિરત પ્રયાસ અને એના લગાતાર પરિણામો પણ મળી રહ્યા છે. દેશમાં વિકાસને મહાત્મય શું હોય, સમસ્યાઓના સમાધાનમાં એક સુવિચારિત વિકાસની ડિઝાઇન હોય તો કેટલું ઉત્તમ પરિણામ આપી શકે છે, એ આ 3 વર્ષના ટૂંકા ગાળામાં દેશે અનુભવ્યું છે. ટુકડાઓમાં તો બધું ઘણું થતું હોય, ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ટુકડા ફેંકાતા પણ હોય, અડધું કામ અહીં કરવાનું, અડધું ત્યાં કરવાનું, અડધું ફલાણી જગ્યાએ કરવાનું, રૂપિયા વપરાતા હોય પણ કામ દેખાય નહીં. એક ગામમાં થાંભલો નાખ્યો હોય તો બીજા ગામમાં કેબલ પડ્યા હોય તો ત્રીજા ગામમાં ટ્રાન્સફોર્મરની ચર્ચા થતી હોય, વીજળી આવે ના આવે, પણ જે ગામમાં થાંભલા હોય ત્યાં જ કેબલ નાખે, ત્યાં જ ટ્રાન્સફોર્મર હોય તો વીજળી આવે ચાલુ થાય, પણ અત્યાર સુધી ટુકડામાં જ બધું ચાલ્યું. આપણે એ જ સાથે કામોને પૂર્ણ કરવાની દિશામાં જ આગ્રહી બન્યા છીએ. દાખલા તરીકે શાળાઓમાં દીકરીઓ માટે શૌચાલય નહોતા અને એના કારણે દીકરીઓ ભણતી નહોતી, શાળા છોડીને જતી રહે. આપણે ગુજરાતમાં હતા ત્યારે અભિયાન ઉપાડ્યું, સફળતા મળી, આખા દેશમાં ઉપાડ્યું, અને આજે દેશમાં બધી જ શાળાઓમાં દીકરીઓ માટે જુદું ટોયલેટ બનવા માંડી ગયું, મોટા ભાગે બની ગયા. હવે આ કામ એવા નહોતા કે દેશ આઝાદ થયો ત્યારથી ન કરી શકીએ, પણ નહોતા થયા. આપણો પ્રયાસ એવો છે કે આ બધી બાબતોનો લાભ
દેશના ગરીબમાં ગરીબ માણસને મળે. હવે ઇન્દિરાબેને બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું અને એ વખતે એમ કહ્યું હતું કે બેન્કો ગરીબો માટે જ હોવી જોઈએ, ગરીબોના કામ આવી જોઈએ. આપણે જોયું કે આટલા બધા વર્ષ થયા કોઈ ગરીબને તમે બેંકના દરવાજે જોયો તો, બેંકમાં ખાતું ખોલાયું તો? આપણે ઉપાડ્યું કે નહીં, પહેલા મારે બેંકો ગરીબો માટે ખોલવી છે અને દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત કરોડો કરોડો બેંકના ખાતા ખોલાવી દીધા. ગરીબનો હક પ્રસ્થાપિત કરવા માટેનું બેંકોને મજબૂર કરવામાં આવ્યું. આપણે ત્યાં મોટા મોટા શેઠિયાઓ, મોટા મોટા બાબુઓ ક્યાંય ખરીદી કરવા જાય ખિસ્સામાંથી કાર્ડ કાઢે, કાર્ડ કાઢીને આમ ઘસીને પૈસા લે. ગરીબ માણસને એમ થાય કે આ સારું કેવું છે, રૂપિયા નથી કશું નથી અને આના કાર્ડ આમ લીટો મારા જેને પૈસા મળી જાય છે. આપણે નક્કી કર્યું કે આ લાભ ગરીબોને મળવો જોઈએ અને આ દેશના 21 કરોડ ગરીબોને રૂપે ડેબિટ કાર્ડ આપણે આપી દીધું. ગરીબ અને અમીર વચ્ચેની બરાબરી કેમ ન થાય એ આપણે કરી બતાવ્યું અને એક પછી એક એવા પગલા લઈ રહ્યા છે. ભાઈ બહેનો, આપણે આ સમુદ્ર તટ પર છીએ. આ સમુદ્ર તટનો વિકાસ, આખી ક્રાંતિ આપણા સમુદ્ર તટના વિકાસથી લાવી શકાય. આ દેશનો આટલો મોટો સમુદ્ર કિનારો છે, જગાઉથી લઈને પૂર્વના કિનારા સુધી, પૂર્વી હિન્દુસ્તાન સુધી, પણ એનો જેટલો ઉપયોગ થવો જોઈએ દેશના વિકાસમાં એની તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીને એક સાગરમાલા યોજના બનાવી છે. આ સાગરમાલા યોજના અંતર્ગત 8 લાખ કરોડ રૂપિયાનું રોકાણ માત્ર સમુદ્રી તટ પર વિકાસ માટે થવાની યોજના છે અને એના કારણે રોજગારીની તકો ઉભી થશે, ઔદ્યોગિક વિકાસ થશે, ટુરિઝમનો વિકાસ થશે, અહીંના આખા જીવન ધોરણો બદલાઈ જશે. લગભગ 400 જુદા જુદા પ્રોજેક્ટ આખા દેશના સમુદ્ર તટ ઉપર આપણે આઈડેન્ટિફાય કર્યા છે, પસંદ કર્યા છે અને એના વિકાસ તરફ આજે આપણે ધ્યાન આપી રહ્યા છીએ. એમાં 40 થી વધારે પ્રોજેક્ટ એકલા ગુજરાતમાં નક્કી કર્યા છે, ગુજરાતના દરિયા કિનારે, અને એના કારણે ગુજરાતના દરિયા કિનારે 45 હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે. 45 હજાર કરોડ રૂપિયા એમાં 18 આપણા જે પોર્ટ છે એને આધુનિક બનાવવાના છે, મોડર્નાઇઝ કરવાના છે. 18-11 પોર્ટ એની કનેક્ટિવિટી, રોડ હોય, રેલ હોય, એર હોય, એને અપગ્રેડ કરવામાં આવશે. 7 પોર્ટ લેડ ડેવલપમેન્ટ, ઔદ્યોગિક નગરીઓ પોર્ટ સાથે જોડીને એ બનાવવાનું કામ છે. 4 કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાન એનો પ્રોજેક્ટ છે. આપણું કંડલા પોર્ટ આજે એટલું બધું ધમધમી રહ્યું છે અને એને નફો કરતારું પોર્ટ બનાવી દીધું. પહેલા ખાદમાં ચાલતું, ત્યાં ખૂબ મોટા પાયા પર લાભ મળી રહ્યો છે. દ્વારકા અને બેટ દ્વારકા, દ્વારકા અને બેટ દ્વારકા જવા માટે એક આઇકોનિક બ્રિજ બનાવવાની યોજના વિચારી છે. એવો બ્રિજ કે જેમાં વિન્ડ એનર્જી પણ હોય, જેમાં સાયકલ પર ચાલતા કે કાર લઈને
अथवा तो कई सामान ले जाओ तो सामान लेने पर आसानी थी भेट द्वारका जवाब उठाए। आप विचार करो छो कि आ तबको टूरिज्म ना विकास माटे कितलो मोटू सेंटर बन से। सोमनाथ होए, द्वारका होए, पोरबंदर होए, गीर लायन होए, दीव होए, कितलो अद्भुत आपने पासे संपदा छे। एने पर कॉम्प्रिहेंसिव विकास नु मॉडल लईने आपणे आगळ वधी रह्या छीए अने एनो लाभ अने आजे द्वारका थी बेट द्वारका नो आइकॉनिक ब्रिज बनावानु काम चाले डिजाइन बनी रही छे। नजीक भविष्य में एनो शिलान्यास थाय ए दिशामां काम करी रह्या छे। समुद्रनी अंदर परीक्षणो करवानु काम चाली रह्यु छे जेथी करीने केवुं फाउंडेशन लगावुं पड़े। 500 करोड़ रूपयाना ब्रिज बनशे। ब्रिज पोते जेवो हशे लोको जोवा माटे आवे। आधुनिक में आधुनिक विकास माटे आजे कंडला पोर्ट पर जे कार्गो छे आटला बधा वर्षो थया माल 1000 लाख टन पहोंच्यो छे। आ वर्षे आपणे 1100 लाख टन पर लई जवा मांगीए छे। विकास नो ज विचार करवानो एने ध्यानमां राखीने कंडलामां एक स्मार्ट इंडस्ट्रीयल पोर्ट सिटी बनावानी योजना छे। बंदरीय नगरी, स्मार्ट बंदरीय नगरी, मेन्युफेक्चरिंग नगरी, लगभग 1400 एकर नी अंदर 50,000 करता वधारे लोगों ने एक ज जगह रोजगार मळे एटलू मोटू आ डेवलपमेंट नो मथक उभू थवानू छे। भाइयों बहनों, गई काले मैं केटली योजनाओ भरूच में जाहिर करी थी पर एनो घणो बधो लाभ सौराष्ट्र ने मळवानो छे एनो अहींया उल्लेख करवा मांगु छु। जे आपणे त्यां स्टेट हाईवे छे एने हवे केटलाक आपणे भारत सरकार जवाबदारी लेशे अने नेशनल हाईवे बनावशे। नेशनल हाईवे करवाने कारणे एनी पहोळाई, एनी क्वालिटी, एनी सेवाओ बधु बदलाई जतुं होय छे अने सरकार भारत सरकार खर्चो करशे लगभग 12,000 करोड़ रूपया आ काम माटे लगावानु योजना बनाई छे। 12,000 करोड़ रूपया नानी रकम नथी होती अने 8 रोड उपर जेना कारणे अकस्मातो ओछा थाय, स्पीड वधे, आवा महत्वना रोडनी आजूबाजूमां बधा विकास थाय, रोजी रोटीना अवसर उभा थाय एने ध्यानमां राखीने अने जे 8 राज्यना जे धोरीमार्ग छे ए राष्ट्रीय धोरीमार्ग बनशे, नेशनल हाईवे बनशे। एमां एक ऊना, धारी, बगसरा, अमरेली, बाबरा, जसदण, चोटीला, बीजो नागेश्री, खांभा, चलाला, अमरेली, त्रीजो पोरबंदर, भाणवड, जामजोधपुर, कालावाड, चौथो आणंद, कठलाल, कपड़मंज, बायड़, धनसुरा, मोड़ासा, लखपत, गढ़ूरी, हाजीपुर, खावड़ा, धोलावीरा, मवाना, सांतलपुर, खंभालिया, अडवाणा, पोरबंदर, चित्रोड, रापर, धोलावीरा, खंभालिया, भाणवड, राणावाव। 12,000 करोड़ रूपयाना आखो सौराष्ट्र नो पट्टो। आप विचार करो कि वेरावल, सोमनाथ, पोरबंदर, द्वारका विकास माटेनी आ रोडनी व्यवस्था केटली मोटी ताकत आपसे एनो आप अंदाज करी शको छो। भाईओ बहनो, आजे जारे आपनी वच्चे आव्यो छुं त्यारे जे दिशामां आपणे काम करी रह्या छे भारतनी
નો જે રાષ્ટ્રીય ધ્વજ છે એ આપણો તિરંગો છે અને એમાં એક ચોથા રંગનું ચક્ર છે, એક કેસરીયો છે, એક લીલો છે અને એક સફેદ છે। આપણે દેશમાં કેસરિયા ક્રાંતિ કરવા માંગીએ છીએ। કેસરિયા ક્રાંતિ એટલે ઉર્જાની ક્રાંતિ, સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, સૂર્ય શક્તિ, પવન શક્તિ, આના આધારે ઉર્જાની દિશામાં સમગ્ર દેશમાં એક મોટી હરણફાળ ભરી રહ્યા છીએ। ગેસના આધારે ઉર્જા, એમાં હરણફાળ ભરી રહ્યા છીએ, કારણ કે આજે વિકાસના કેન્દ્રમાં ઉર્જા છે। જ્યાં ઉર્જા અવેલેબલ હશે ત્યાં વિકાસની સંભાવનાઓ વધતી હોય છે। ગુજરાતે એમાં પહેલ કરી હતી, સોલાર એનર્જીમાં આખા દેશમાં વળાંક આપવાનું કામ કોઈએ કર્યું હોય, ટર્નિંગ પોઈન્ટ બનાવવાનું કામ કર્યું હોય તો ગુજરાતે કર્યું। ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે સોલાર એનર્જીની પોલિસી બનાવી, ત્યાર પછી હિન્દુસ્તાનમાં બની। તો સોલાર એનર્જી આજે દુનિયામાં હિન્દુસ્તાનની વાહવાહી થઈ રહી છે, ત્યારે ભારતે પર્યાવરણના જે પ્રશ્નો વિશ્વ સામે ઉભા થયા છે એના ઉકેલ માટે ભારતે ઘણી મોટી પહેલ કરી છે અને એમાં આનું મોટું યોગદાન છે। બીજી છે લીલો કલર, ગ્રીન રિવોલ્યુશન, સેફ્રોન રિવોલ્યુશન, ગ્રીન રિવોલ્યુશન, હરિયાળી ક્રાંતિ। આપણું સપનું છે 2022માં હિન્દુસ્તાનના ખેડૂતની આવક બમણી થવી જોઈએ, બમણી। 2022 ભારતની આઝાદીના 75 વર્ષ થાય છે। આઝાદીના 75 વર્ષ થાય ત્યારે અને જો યોજનાબદ્ધ રીતે કામ કરીએ, સોઇલ હેલ્થ કાર્ડ હોય, બીજ ઉત્તમ ક્વોલિટીનું હોય, સ્પ્રિંકલર કે ડ્રીપ ઇરિગેશન હોય, પાણીની વ્યવસ્થા હોય, સમય પર યુરિયા મળે, સમય પર બાકી ખાતરો મળે, ક્યાંક ઓર્ગેનિક ખેતીના પ્રયોગો થતા હોય, ઈ માર્કેટની વ્યવસ્થા કરી છે। હવે ખેડૂતે પોતાના ગામની પાદરે જ મંડીમાં વેચવા જેવું જરૂર નથી, પોતાના મોબાઈલ ફોન પર નક્કી કરી શકે કે હિન્દુસ્તાનમાં કયા બજારમાં સૌથી વધારે ભાવ છે, મારે ત્યાં માલ વેચવો છે, વેચી શકે। પહેલી વાર આ પ્રકારનું કર્યું છે। આ વખતે આપણા સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક મબલક થયો। હવે મબલક પાક થાય તો એ કિસાનને મુશ્કેલી, ઓછો પાક થાય તો એ કિસાનને મુશ્કેલી, એટલે આ વખતે સરકારે હમણાં પરમ દિવસે જ નિર્ણય કર્યો કે જે મગફળીનો પાક આટલો બધો થયો છે ત્યારે મગફળી પકાવનાર ખેડૂતોને નુકસાન થાય એટલા માટે મગફળીને એક્સપોર્ટ કરવા માટેની છૂટ આપવાનું નક્કી કર્યું છે, જેથી કરીને દુનિયાના બજારમાં આપણી મગફળી જે વધારાની છે એ જાય અને આપણા ખેડૂતોના ભાવ તૂટે નહીં, એની મહેનત પાણીમાં ન જાય, એના માટેનો એક મહત્વનો નિર્ણય આપણે એમાં કર્યો છે। ત્રીજો રંગ છે સફેદ, શ્વેત ક્રાંતિ। આજે આપણી પાસે દુનિયામાં પશુ હોય એના કરતા વધારે પશુ છે, પણ દુનિયામાં પશુ જેટલું દૂધ આપે એના કરતા આપણું પશુ ચોથા ભાગનું દૂધ આપે, અડધા ભાગનું દૂધ આપે છે। પશુ જાળવવાનો ખર્ચો એટલો જ પણ દૂધ ઓછું મળે છે। આપણે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા પશુપાલનની પદ્ધતિઓમાં આધુનિકતા લાવીને, વૈજ્ઞાનિકતા લાવીને ખેડૂત પાસે ભલે ઓછા પશુ હોય પણ વધારે દૂધ આપે, દૂધમાં ડબલ ઉત્પાદન કેવી રીતે થાય, પશુઓનો બોજ ઘટતો જાય પરંતુ દૂધ ઉત્પાદન વધતું જાય, એના માટે વૈજ્ઞાનિક તરીકાથી કામ ચાલી રહ્યા છે। અને એમાં ચોથો રંગ છે બ્લુ કલરનો, બ્લુ રિવોલ્યુશન। આ બ્લુ રિવોલ્યુશન છે એ અમારા ફિશરમેન માટે છે, માછીમારો માટે। આખા દેશના માછીમારો એમની ક્ષમતા અનુસાર એમને મદદ વધુ મળે
एना माटे एक योजना पर काम चाली रहू छे। तमारा कोई सूचनो होय तो एमां मोकलजो। ए योजना एवी छे, हुं आपने कहेवा मांगू छुं, जे गरीबमां गरीब माछीमार होय, नानकडुं पोतानुं होडकुं लईने बिचारो जतो होय माछीमारी करवा, आसपासमां जाय, थोड़ी घणी माछली लई आवे ने मोटो व्यापारी होय ने वेची दे। गरीब माणस गरीब मारो माछीमार गरीब ज रहे। मारे आ स्थिति बदलवी छे, अने एटला माटे जे योजना बनावी छे ये योजना प्रमाणे आमा पेला दलालों ने जगह नहीं मळे, आमा व्यापारियों ने जगह नहीं मळे, आमा राजनेताओं ने जगह नहीं मळे। आ बधुं पाकुं पांच गरीब माछीमारो, पांच जे पोते नानू नानू ओडकू लईने बिचारा मजूरी करे छे, ए भेगा थाय, एक मंडळी बनावे, पोताना तरफथी 5,000-10,000 रूपया जे बचाव्यो ए मूके, बैंक एमने पैसा आपे, भारत सरकार 50% सबसिडी आपे, 1 करोड़ रूपया सुधी मुद्रामांथी पैसा मळे, अने आजे 12 नॉटिकल माइल पछी माछीमारा करवा जवू होय तो आ नाना होड़काथी बिचारो जाई न सके। आमाथी आधुनिक बोट खरीदवानी, 5 लोको भागीदारीमां 12 नॉटिकल माइलथी दूर ज्यां उत्तम प्रकारनी माछली मळती होय, विपुल मात्रामां माछली मळती होय, त्यां माछीमारी करे, बोटमां कोल्ड स्टोरेजनी व्यवस्था होय, बधुं पतावीने घेर आवे, सीधी कोल्ड स्टोरेजनी व्यवस्था मळी जाय, मारो नानामां नानो गरीब माछीमार हिम्मतपूर्वक आगळ वधे, दूर दूर दरियो खेडी सके, आधुनिक बोट मळी सके, एवी एक 50% भारत सरकारनी सबसिडी माछीमारने मळ। आम आखो दाड़ो जम्मामां चा पाणीनो जेटलो खर्चो थतो एटलो खर्चो, एटला खर्चे एनु आ मोटू काम करवानी दिशा में योजना बनी रही छे। हजू कागल पर काम चाली रहु छे। तमारा सूचनो राजेश भाई ने चुनी भाई ने आपसो तो हूं एमां विचार करीश, के उमेरवा जेवू लागतुं होय तो, कई खूटतुं होय तो हूं विचार करीश, अने वेळासर आ योजना बने अने आखा देशना मारा गरीब माछीमारो माटे आ योजना छे, गरीब माछीमारो ने सीधो लाभ मळे एना माटेनी योजना छे, अने एना कारणे मोटामां मोटो लाभ मारा समुद्री तट पर जे भाईओ बहेनो रहे छे एमने मळे ए दिशामां काम करवानी योजना चलावी रह्यो छु। भाईओ बहेनो, आप सौने मळवानो अवसर मळ्यो, पहेला तो वार सवारे तमारी वच्चे आई जतो हतो, हवे जरा काम वधी गयुं छे एटले 3 वर्षे आटो मारे आव्यो छु, पण तेम छतांय आपना आशीर्वाद बन्या रह्या, दादाना दर्शन करवानी तक मळी गई, सोमनाथ ट्रस्टनी मीटिंग में मारे रहेवू छे, पण खरेखर आपे अद्भुत प्रेम बतायो छे, आपनो खूब खूब आभार मानू छू, धन्यवाद।